नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित। आपणे गणितनी स्वाध्यायपोथीमां जो पान नंबर 120 ઉપર કોયડા ઉકેલો। હવે તમને અહીંયા કેટલાક સરવાળા અને બાદબાકીના કોયડા ઉકેલ આપેલા છે તે આપણે જોઈશું। પ્રશ્ન નંબર 1 છે, એક ઝાડ પર 6 ચકલીઓ હતી, આ ઝાડ ઉપર બીજી 3 ચકલીઓ આવી, હવે ઝાડ ઉપર કુલ કેટલી ચકલીઓ થઈ? તમારે આ કોયડો ઉકેલવાનો છે। એટલે શું કરવાનું છે? સૌથી પહેલા કેટલી ચકલીઓ હતી ઝાડ ઉપર? 6 ચકલીઓ ઝાડ પર હતી એ તમારે લખવાનું છે, અને વત્તા બીજી 3 ચકલીઓ આવી, તો વત્તા 3 ચકલીઓ બીજી આવી, હવે કેટલા થયા? 6 ને 3 9 ચકલીઓ ઝાડ ઉપર થઈ, તો ઝાડ ઉપર કુલ કેટલી ચકલીઓ થઈ? તમારે લખવાનું છે ઝાડ ઉપર કુલ 9 ચકલીઓ થઈ। તો આવી રીતના દાખલો તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાનો છે। આગળ જોઈશું બીજા નંબર પર, બિટ્ટુ પાસે 7 લખોટીઓ હતી, બબલીએ તેને 5 લખોટીઓ આપી, હવે બિટ્ટુ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ? તો બિટ્ટુ પાસે કેટલી લખોટીઓ હતી? 7 લખોટીઓ બિટ્ટુ પાસે હતી, અને બીજી બબલીએ તેને 5 લખોટી આપી, તો અંદર ઉમેરવાના 5 લખોટીઓ બબલીએ આપી, તો તેની પાસે હવે કુલ કેટલી લખોટીઓ થઈ? તે કરવા માટે આપણે સરવાળો કરવો પડે, તો 7 વત્તા 5 એટલે કેટલા થયા? 12 લખોટીઓ। તો બિટ્ટુ પાસે કુલ 12 લખોટીઓ થઈ। ખ્યાલ આવ્યો ને? ચાલો ત્રીજો દાખલો છે, ઉષા પાસે 9 ચોક હતા, હેતલે તેને 8 ચોક આપ્યા, હવે ઉષા પાસે કુલ કેટલા ચોક થયા? તો એ કરવા માટે આપણે શું કરવાનું છે? દાખલાનો સરવાળો થશે, તો અહીંયા તમારે લખવાનું છે 9 ચોક ઉષા પાસે હતા, હેતલે તેને બીજા 8 ચોક આપ્યા, વત્તા 8 ચોક હેતલે આપ્યા, હવે તેની પાસે ઉષા પાસે કુલ કેટલા ચોક થયા? તો 9 ને 8 કેટલા થશે? 10 11 12 13 14 15 16 17 ચોક। તો લખવાનું તમારે હવે ઉષા પાસે કુલ 17 ચોક થયા। ખ્યાલ આવ્યો? આવી રીતના કોયડા ઉકેલના દાખલા કરવાના છે। ચોથો દાખલો તમારી જાતે કરજો। હવે નીચે બાદબાકીના દાખલા છે, જુઓ। એક ચબૂતરામાં 9 કબૂતર ચણતા હતા, તેમાંથી 7 કબૂતર ઉડી ગયા એટલે કે જતા રહ્યા, હવે ચબૂતરામાં કેટલા કબૂતર બાકી રહ્યા? બાકી શબ્દ આવે ને એટલે દાખલામાં બાદબાકી આવે। શું આવે? બાદબાકી કરવાની। ચલો અહીંયા 9 કબૂતર ચણતા હતા, તેમાંથી 7 કબૂતર ઉડી ગયા, 9માંથી 7 જતા રહ્યા એટલે કેટલા રહ્યા? 2 કબૂતર ચબૂતરામાં બાકી રહ્યા। આવી રીતના અહીંયા કોયડા ઉકેલના દાખલા કરવાના છે। છઠ્ઠો દાખલો જોઈશું આપણે, મગનભાઈની થાળીમાં 8 લાડુ હતા, તેમાંથી તે 5 લાડુ ખાઈ ગયા, હવે તેમની થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યા? આ બાકી શબ્દ આવ્યો ને દાખલાની અંદર એટલે તમારે સમજી જવાનું કે બાદબાકી કરવાની છે। તો લખવાનું 8 લાડુ થાળીમાં હતા, તેમાંથી 5 લાડુ ખાઈ ગયા, તો કેટલા રહ્યા? 8માંથી 5 ખાઈ ગયા એટલે કેટલા રહ્યા? 3 લાડુ મગનભાઈની થાળીમાં બાકી રહ્યા। ચલો સાતમો દાખલો છે, પ્રિયા પાસે 6 બોલપેન હતી, તેમાંથી તેણે 3 બોલપેન નીમાને આપી, હવે પ્રિયા પાસે કેટલી બોલપેન બાકી રહી? તો અહીંયા તમારે લખવાનું છે 6 બોલપેન પ્રિયા પાસે હતી, તેમાંથી 3 બોલપેન નીમાને આપી, હવે પ્રિયા પાસે કેટલી બોલપેન બાકી રહી? 6માંથી 3 જતા રહ્યા એટલે 3 બોલપેન।
तो तमारे नीचे जवाब लखवानो छे। हवे प्रिया पासे त्रण बॉलपेन बाकी रही। ख्याल आव्यो? आ चौथो दाखलो तमारी जाते करजो एटले प्रेक्टिस थशे। आगळ छे पान नंबर 121 ऊपर जुओ। गणो अने जोड़ी बनावो। अहींया तमारे जोड़का जोड़वाना छे, पण हवे तमारे शुं करवानुं छे जुओ। बादबाकी अने सरवाळा बंने दाखला भेगा आपेला छे अंदर। तमारे बादबाकी होय ने तो बादबाकीना दाखला करीने जे जवाब आवे ने एनी साथे जोड़वानो छे, અને સરવાળો હોય તો સરવાળાનો દાખલો કરીને જે જવાબ આવે એની સાથે જોડવાનું છે, બરાબર? બંને બાજુના દાખલા કરવાના છે। અહીંયા જુઓ 11 ઓછા 7, પહેલો દાખલો છે 11 ઓછા 7, 11માંથી 7 કાઢો, કેટલા રહ્યા 4, તો તમારે એને 4 સાથે જોડવાનો છે, જે સાચો જવાબ હોય ને એની સાથે જોડકા જોડવાના છે। બીજો દાખલો છે 12 ઓછા 3, 12માંથી 3 જાય એટલે કેટલા રહેશે 9, તો એને 9 સાથે જોડકા જોડવાનું છે, બરાબર? તો આ તમારી જાતે કરજો એટલે તમને સરવાળા અને બાદબાકીના દાખલાને મહાવરો થશે। નીચે છે પ્રશ્ન નંબર 40, ખાનામાં સાચી સંખ્યા લખો। હવે અહીંયા શું કરવાનું છે? સાચી સંખ્યા લખવાનું છે કે વચ્ચે જ તમને 9 વડે 9 આપેલા છે, તો એ 9 જવાબ લાવવા માટે આપણે અહીંયા ખાનામાં કઈ સંખ્યા લખીશું એ તમારે સાચી સંખ્યા અહીંયા શોધીને લખવાની છે। અહીંયા છે 11, હું 11માંથી કેટલા બાદ કરીશ તો 9 આવશે, હું 11માંથી 2 બાદ કરીશ ને તો 9 આવશે, એટલે મેડમે અહીંયા લખ્યું છે 2। 14 ઓછા કેટલા બાદ કરીશ હું 14માંથી તો 9 આવશે, હું 14માંથી 5 બાદ કરીશ ને એટલે 9 આવશે। 15 ઓછા 6, 15માંથી હું 6 બાદ કરીશ એટલે 9 આવશે। 19માંથી હું 10 બાદ કરીશ ને એટલે 9 જવાબ આવશે। 18માંથી 9 બાદ કરીશ ને એટલે 9 જવાબ આવશે। 10માંથી 1 બાદ કરીશ એટલે 9 જવાબ આવશે। 20માંથી 11 બાદ કરીશ તો 9 જવાબ આવશે, અને 12માંથી 3 બાદ કરીશ ને હું તો 9 જવાબ આવશે। એ રીતના આપણે 9 જવાબ લાવવા માટે અહીંયા કેટલી સંખ્યા લખીશું તો અહીંયા મેડમે તમને લખીને બતાવ્યું છે, અને આ ઉપરના જોડકા તમારે દાખલા ગણીને સાચી સંખ્યા સાથે જોડવાનું છે। તો આ ગ્રુકરે તમારે ગણિતની સાધયપોથીમાં પૂર્ણ કરવાનું છે। આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્તે।